ત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂતો માટે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં વરસાદની ગતિવિધિ થવાની આગાહી કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. ગ્રહોની ફેરફારીના યોગોના કારણે આગામી 24 કલાકમાં જે વરસાદની ગતિવિધિ ચાલુ થઈ જશે અને આગામી 72 કલાકમાં વેલકમ બેક. ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને છેતરવાનો ખેલ શરૂ થયો છે. ગુજરાતની સગર્ભા મહિલાઓ માટે જે પોષણ અભિયાન ચાલે છે અને જેના માટે પોષણ ટ્રેકર નામની એપ્લિકેશન છે, જેની અંદર દરેક લાભાર્થીઓના ડેટા હોય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે આ પોષણ ટ્રેકર હેક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અજાણ્યા વ્યક્તિ લાભાર્થી મહિલાઓને ફોન કરે છે, જેના નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર તથા યોજનાની તમામ જાણકારી આપી અને વિશ્વાસ કેળવવામાં આવે છે. ત્યારબાદમાં ગૂગલ પે નો નંબર માંગે છે અથવા તો લિંક મોકલે, તે પછી કહે છે કે ઓટીપી આપો, કા તો આ લિંક પર ક્લિક કરો અને પછી તેઓ સાથે છેતરપિંડી થાય છે. ખાતામાંથી કલાકના 2000 ગયા છે તો કલાકના 30,000 પરિવારજનોએ આ રૂપિયા પ્રસૂતિ માટે અથવા તો પોતાના પરિવારની મદદ માટે એકઠા કરેલા હતા. અને આવા એક નહીં પરંતુ અનેક લાભાર્થીઓ છે કે જેમની સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે. સાયબર ફ્રોડ કરનાર બીજા બાજુએ ગરીબ અને મધ્યમ વર્ગીય લાભાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, એ પણ આંગણવાડી બહેનોનું નામ લઈને, જેને લઈ તમામ આંગણવાડી બહેનો પણ હાલ અત્યારે ચિંતામાં મુકાય છે કે આ હેકર્સ પાસે તમામ માહિતી સાચી હતી અને તેનો મતલબ એ પણ થયો છે કે પોષણ ટ્રેકરનો ડેટા લીક થયો છે. હાલ આ સમગ્ર મામલામાં આંગણવાડી બહેનો સહિત લાભાર્થીઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. એમાંય સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવી માહિતી પણ સામે આવી છે. તો ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્કમાં સિંહનું મોત નીપજ્યું. 16 વર્ષની ઉંમરે સૂત્રા નામના સિંહનું મોત નીપજ્યું છે. 5 વર્ષ પહેલા જૂનાગઢથી સિંહ જોડી ઇન્દ્રોડા પાર્કમાં લવાઈ હતી. ડાલા મથાની જોડી ભૂતકાળ બની ગઈ. વૃદ્ધ અવસ્થાને કારણે સૂત્રા નામના સિંહનું મોત નીપજ્યું. સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ. આગળ વાત કરીએ ભરૂચની, તો ભરૂચના જંબુસરમાં ટંકારી બાગોળ વિસ્તારમાં કારમાં આગ લાગી છે. કાવી જિલ્લા પંચાયત સરહદીય વિસ્તારમાં કારમાં આગ લાગી. કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો. પાલિકાના ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. તો સુરેન્દ્રનગરમાં સર્કલ લોકાર્પણનો વિરોધ જોવા મળ્યો. વાળીનાથ સર્કલના લોકાર્પણને લઈ અને વિરોધ જોવા મળ્યો. પાલિકા દ્વારા ફરીથી લોકાર્પણ કરતા વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ કરતા યુવકોની પોલીસે અટકાયત પણ કરી. તો 5 મહિના અગાઉ ભરવાડ સમાજે કર્યું હતું લોકાર્પણ. જે વ્યક્તિઓના ઉત્કૃષ્ટ કાર્યો અને સિદ્ધિઓ ખરેખર પદ્મ પુરસ્કારોથી સન્માનિત થવાને પાત્ર છે તેવા પ્રતિભાશાળી લોકોના નામોની ઓળખ કરવા અને ભલામણ કરવા કેન્દ્ર સરકારે અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પદ્મ પુરસ્કાર 2024 માટે ઓનલાઈન નામાંકન ભલામણો 1 મે 2023 શરૂ થયું હતું અને નામાંકન માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત ગણતંત્ર દિવસ 2024 પર્વે કરાશે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન અથવા તો ભલામણો નેશનલ એવોર્ડ પોર્ટલ પર ઓનલાઈન પ્રાપ્ત કરવામાં આવશે. તે ઉપરાંત તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ નામાંકન ભલામણો કરે અને જેમાં સ્વ નામાંકન પણ સામેલ છે. પદ્મ પુરસ્કાર એટલે કે પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. રાજકોટના પરાપીપળિયામાં એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી હોસ્પિટલમાં આઈપીડી સર્વિસ પણ શરૂ થઈ જશે. ત્યારે એઇમ્સના પ્રમુખની નિમણૂક કરાઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડોક્ટર વલ્લભ કથિરિયાને રાજકોટ એઇમ્સના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેને લઈ ડોક્ટર કથિરિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો. આ સાથે છેવાડાના ગામડાના દર્દીઓને પણ તમામ સુવિધા અને સારવાર મળી રહે તે માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ આ વર્ષના અંત સુધીમાં હોસ્પિટલના કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થઈ જશે અને તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો.
સૌરાષ્ટ્ર ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી અને એઇમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી અને સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી અને પછી સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. આ પ્રકારની સબ સ્પેશિયાલિટી સુધીની સારવાર સૌરાષ્ટ્રના અને ગુજરાતના દર્દીઓને, કચ્છના દર્દીઓને અહીં મળે એ પ્રકારનો મારો પ્રયાસ રહેશે. તો વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. રાજકોટમાં મગફળીના મુંડા રોગ આવતા જ ધરતી પુત્રોમાં ચિંતા છવાઈ છે. રાજકોટ પંથકના પાળગામ સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 22 દિવસથી વરસાદ નથી વરસ્યો. વરસાદ ખેંચાતા ખેડૂતોને ભરચોમાસે કુવા અને બોરમાંથી પિયત કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ મગફળીના પાકમાં મુંડાએ મુકાણ સરજતા ધરતી પુત્રોને માથે હાલ અત્યારે આભ ફાટ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા તેવી ભીતિ સેવાઈ રહી છે. મગફળીમાં મુંડા નામનો રોગ આવતા જ પાક સુકાઈ રહ્યો છે અને આથી ખેડૂતોની એક સાંતે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી છે. બિયારણ ખાતરને ઉપરથી મોંઘી દાટ બિયારણ દવાઓ, રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં મુંડા નામની જીવાત કેડો છોડતી નથી. તે ઉપરાંત 22 દિવસથી મેઘરાજા પણ રિસાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે. જો આગામી દિવસોમાં વરસાદ ન પડ્યો તો ખેડૂતોએ ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે. મેઘરાજાએ જગતના તાતની ચિંતા વધારી છે. રાજકોટ જિલ્લાના જે પાળ સહિતના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં છેલ્લા 22 દિવસથી આ વરસાદ નથી વરસ્યો, જેથી કરીને જે ખેતરમાં છે અત્યારે મુંડાનો રોગ લાગુ પડી ગયો છે. તો બીજી તરફ જે છે અત્યારે પાક પણ ઊભો સુકાઈ રહ્યો છે. હાલ આપણી સાથે ખેડૂતો છે. આ મુંડા જે છે, આ મુંડાનો રોગ લાગુ પડી ગયો છે જેમના કારણે જે મગફળી સુકાઈ રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ મુંડા છે એ મગફળીના મૂળમાં હોય છે અને મગફળીનું મૂળ ખાઈ જતા હોય છે, જેથી કરીને મગફળીનો પાક સુકાઈ જતો હોય છે. આ મગફળી જે છે અત્યારે નિષ્ફળ જઈ રહી છે. ત્યારે હાલ આપણી સાથે અહીંયા ખેડૂતો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, અત્યારે વરસાદ છેલ્લે ક્યારે આવ્યો હતો અને અત્યારે શું પરિસ્થિતિ? વરસાદ આપણે 20-22 દિવસથી વરસાદ નથી, બરોબર. અને અમે પાણી બબે પાઈ દીધા, પણ હવે તો પાણી નથી. પણ આ મુંડાનો અત્યારે એટલો ભયંકર એટેક થયો છે કે એની વાત પૂછોમાં જો આ મૂળિયા જ ખાઈ જાય. આ એક વેતની અંદર 5-10 મુંડા નીકળે. એક વેત ખોદો ને તો આખા ખેતરમાં કરોડોનો એટેક કરેલો હોય. ભયંકર નુકસાની, અત્યારે ખેડૂત માટે નુકસાનીના દિવસે બબે પાન નીકળે, અત્યારે પાણી નથી. વરસાદ જો હવે ન આવે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી જે વહન જે છે એ સક્રિય થશે. મઘા નક્ષત્ર ભરપૂર વરસે તો આગામી 5 નક્ષત્રો સારા રહેવાની શક્યતા છે. 26-31 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ થઈ શકે છે. અંબાલાલે કહ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.